किलो जायता निकामे ने न पल जने वर सब फलिन ने ओ सदा पतंता योगक सेवन हक पता समानी वा को दी समान रुद्याने समान मस्तवो मनह यथा बहसु सहति सर्वत्र सुखिन संत सर्वे संत निरमय सर्वे भद्राणि पश्यन्तु मा कच्छन्तु को आपन ओम शांति शांति शांति। आ प्रार्थना अर्थ YouTube ने अंदर जरा जोई लेजो मित्रों એવા જોઈએ અમારા દેશની અંદર ઘોડા જોઈએ ગાયો જોઈએ સિંહો જોઈએ છત્રીઓ જોઈએ સમાજ જોઈએ વૈભવ જોઈએ આવી માગણી છે આ દેશની અંદર આપણે ત્યાં નારાયણ ઉપનિષદમાં પણ આ માગ્યું છે હવાની પ્રાર્થનામાં કહ્યું છે ઓમ સમુકેત ધન કપિલો ગજગનમ નમઃ વિકટ વિઘ્નનાશ વિનાયકમ ભાલચંદ્રન ગજનમ ધાજસે નમાની પઠિયાદે સ્નેહદે વિદ્યારમ દેવી વહે પ્રવેશ નિગમ તથા શુકલામ દેવમ શશિવરમ ચતુર્ભુજમ ધ્યાય નિત્યમ દેવી આ કરીને આપણે પ્રાર્થના કરવાની હવાની सर्वदेवी घन सर्वदेवी ब्राह्मणेभ्यो नमः सर्वे ऋषिभ्यो नमः मातृ पितृ चरण कमलेभ्यो नमः भगवती सरस्वती नमः आरती अत्यारे हवानी प्रार्थना आपणा शास्त्र बोलवाने छत्रो खरेखर आज आपणा साचा क्षत्रियो छीए क्षत्रियोना इतिहास माटे महेश बापूए मने याद कर्या त्यारे आपनी समक्ष कदाच मारी पासे जे शब्दो हशे जे शब्दो मैं कह्या हशे तो ते मारा पोताना नहीं પરંતુ આપણી સંસ્કૃતિના આપણા સમાજના આપણા ક્ષત્રિયોના છે બરાબર કે હા આપણા ક્ષત્રિયોએ હવે આજના કાળની અંદર આપણા સમાજ માટે આગળ આવવું જોઈએ આપણા સમાજની અંદર એવા શિક્ષક મિત્રો હશે તે શિક્ષક મિત્રો ભેગા થઈ અને આપણા સમાજના બાળકો ભણતર એના માટે એને સપોર્ટ કરવો જોઈએ એ જ રીતે આપણા સમાજની અંદર એવો વકીલ સમાજ હશે તો વકીલ સમાજના મિત્રોએ આગળ આવી અને ખોટા સમાજના કેસો ન થાય અને આપણો સમાજ ખોટી રીતે આવા ડંડામાં ભેગો ન થાય એના માટે સાથ સરકારને સલાહ આપવી જોઈએ સમાજના લોકો જે કલા આવડે છે એ કલા માટે સમાજને મદદ કરે એ સમાજ સેવા કહેવાય છે અને એટલા માટે આપણા સમાજની અંદર ખોટા ખોટા રિવાજો છે એ રિવાજો જરૂરી પૂરતા રાખો ના નહીં પણ ખોટા રિવાજો કાઢો આપણે તો નેવાનો પોણી મોભે ચડવાની વાત કહેતા હતા આપણા ક્ષત્રિયોને તેઓ રાવણ લોકો નાચતા હતા આજે આપણા ક્ષત્રિયો સાફા બોધી નાચે એ શોભે નહીં એ આપણે નિયમ કરવો જોઈએ કે આપણા સમાજના ક્ષત્રિયો ક્યારેય કોઈ ચીમલી ગાયન કે આવા ગાયનો પર નાચવું ન જોઈએ કારણ કે એ ક્ષત્રિયને શોભતું નથી અમુક અમુક આવા રિવાજો છે એ રિવાજો આપણે કાઢવા જોઈએ મરણ વખતના રિવાજોમાં આપણે ઢગલો કપડો લઈને જઈએ છીએ કારણ કે આ તો જૂના પરંપરાથી ચાલી આવ્યું કરવું જોઈએ અરે એ વાત બરાબર છે જૂના ગાડો લઈને જન્મે જતેલા હવે સુધી હેરતા નહીં જતા જમાના પ્રમાણે બધું બદલાય છે તો જમાના પ્રમાણે બધું બદલી ના શકાય મિત્રો આજનો કાળ આર્થિક સમસ્યાનો છે આજનો કાળ પૈસાનો પ્રોબ્લેમ છે તો શા માટે ખોટા ખોટા રિવાજો પાછળ આપણે થોડું થોડું ઓછું કરવું જોઈએ કે નહીં હે મિત્રો તો આપણો સમાજ આગળ આવશે કે નહીં અહીં બેઠેલો પ્રત્યેક વ્યક્તિ પોતાના ગામ માટે નક્કી કરે કે અમારે ગમે એવા ઝઘડા થશે તોય પણ અમે પોલીસ સ્ટેશન સુધી નહીં જઈએ અમારા અમારા સમાજને દસ દસ વીસ વીસ હજાર રૂપિયા ખોટી જગ્યાએ ખર્ચો નહીં કરાય અને એમને કહીશું કે સોનમના બેહીરો સમજાઈ દઈએ છીએ જો આ બધું કરશો તો સમાજ સેવા જ છે મિત્રો આ શસ્ત્ર પૂજન છે આજે લડવાનું તલવારથી નહીં મિત્રો આજે બુદ્ધિથી લડવાનું છે આપણા દીકરાઓ બધા મિલિટરીમાં જાય એના માટે ભણાવવા જોઈએ કે નહીં આપણી દીકરીઓ સંસ્કારી થાય એના માટે ધર્મનું શિક્ષણ આપવું જોઈએ કે નહીં આ બધી વાતો હા એટલે આ બધી વાતો છે તારે મિત્રો માત્ર હું એકલો સમાજમાં આગળ વધશું તો નહીં ચાલે કીડીઓ ગમે એવો મોટા હાપને ઉઠાઈ લે છે સંઘ શક્તિ કલે યુગો તેથી માટે એક જ વસ્તુ તમને એક હિસ્ટ્રી કહી દઉં અંગ્રેજો સમયની અંગ્રેજો સમયની એક હિસ્ટ્રી છે અંગ્રેજો ચોર હતા અંગ્રેજો ખૂની હતા અંગ્રેજો રાક્ષસો હતા અંગ્રેજો દારૂ પીતા હતા અંગ્રેજો હિન્દુસ્તાનના લોકોને કકડા કરતા હતા એમનામાં કોઈ ધર્મ નહોતો એમનામાં કોઈ નીતિ નથી પણ એમનામાં એક આઈટમ હતી એક જ આઈટમ વી આર વન અઢીસો લોકોએ 25 કરોડ ઉપર રાજ કર્યું કેટલા લોકોએ હિન્દુસ્તાનની શરૂઆતનો ઇતિહાસ કોણ લોર્ડ વેલેસ્લી બન્યા હોય તો વિચારધારાઓને ખલાસ કરવા સહાયકારી યોજના દાખલ કરેલી અને સહાયકારી યોજના કરીને હિન્દુસ્તાનના 562 રજવાડામાં ગુલામ બનાવ્યા હતા એને અને એક દિવસે તે વખત તો હિન્દુસ્તાનનો રાજા એમ કે છે એ વખતનો કે ભાઈ લોર્ડ વેલેસ્લી તમે સસ્પેન્ડ એમ લોર્ડ વેલેસ્લીને સસ્પેન્ડ કર્યા પછી પણ એ વિરોધમાં બોલતો નહીં વી આર વન
એટલે એ મહાન છે. આજે આપણે આજે સંકલ્પબદ્ધ થઈએ કે માં ભવાનીના કોળે બેઠા છીએ ત્યારે આખા સમાજની સેવા કરવાની ક્ષત્રિયોનો ધર્મ છે. માત્ર ક્ષત્રિયોની એકલી નહીં, આપણા માટે તો આપણો આપણે તો ગર્ભ લઈને માતાજીનો આવ્યા ને, આપણે ગર્ભ પેલા લાયા હતા એ ગર્ભામાં કદાચ આવ્યો આપણે ગઈએ છીએ. કયો ગર્ભ ગઈએ છીએ એમાં લખેલું છે, શું લખેલું હોય? ભાનગર બોરે ઘુમે રાજને દરબાર, ઘુમતો ઘુમતો રે ગયો સોનીરાને હાર. આપણા સમાજે 18 વર્ણના લોકોને પ્રેમ કર્યો છે, 18 વર્ણને સાથે લીધો છે. આપણા ક્ષત્રિયનું મોટું દિલ હે, મોટું મન હે, એટલે આપણા લોકો સમાજને બધા લોકોને પ્રેમ કરે. તારે આજના દિવસે વધારે નહીં કહેતો, આપણે 18 વર્ણને સાથે ચલાવવાળો સમાજ છીએ. ત્યારે વધારે કહીને તો જે કંઈ મને બે શબ્દો કહેવાના આપણા ક્ષત્રિયોના સમાજના કહેવાના કયા છે તે કહેવા માટે કદાચ હું બોલ્યો છું. એમાં કોઈ નાની મોટી ચૂક હોય તો મારા વડીલો, મારા ભાઈઓ, આ બધા મિત્રોને મારે એટલું જ કહેવાનું કે હું પણ તમારા સમાજનો એક ક્ષત્રિય છું, એક બાપુ છું, એક દરબાર છું, એક રાજપૂત છું. વી આર વનની આ સંકલ્પ કરીને આ ભૂમિ પરથી માં જગદંબાનો સંકલ્પ લઈને થી ઊભા થજો. અમે અમારા ગામને એક કરીશું, અમે અમારા ફરિયાને એક કરીશું, અમે અમારા તાલુકાને એક કરીશું અને અમારા સમાજ માટે ખરેખર ઘૂમેશું. જય ભવાની, જય માતાજી. પ્રભાસી બાપુનો આભાર. હવે હું ફતેસી બાપુને બે શબ્દ કહેવા માટે વિનંતી કરું છું. જેને પૂજન કરવાનું બાકી છે ને બહાર આવીને ઉભેલા છે એ બધા આ સ્ટેજ ઉપર મહારાજની પાસે આવીને કંકુ તિલક અને નાડુ બંધાવી દે એનો સમય આપણી પાસે નથી. તમારે ડાયરેક્ટ પૂજા બેસી જવાનું છે, કંકુ ને તિલક કરાવી દે, પછી કોઈ એવું કહેતા નહીં કે ભાઈ મારે કંકુ તિલક અને નાડુ બાકી છે. સ્ટેજ ઉપર આવી જાઓ અને સ્ટેજ ઉપર મહારાજ કંકુ તિલક કરાવી દે છે. બધા વારા ફરતી આવીને કરાવીને પોતાની જગ્યા પર ભરો. સમય ખૂબ લેવાઈ ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપણા તાલુકાને. મિત્રો બધી વાત ભાઈ, હું નામ પેલા પ્રભાસિંહભાઈ કીધી, મારો વિષય આખો અલગ છે, બધા સમજી જાય છે લગભગ. એમણે કીધું આપણે ક્ષત્રિયો છીએ, આ બધી વાત સાચી? બોલો, અરે બેઠેલા બોલો, ઉભેલા બોલો, આપણે ક્ષત્રિયો છીએ. આ ધરતી માંથી મુસલમાનો આવ્યા કઈ થી? કોઈ જેવા આપણા વાળા, આપણે વાળા આ ધરતી ને ખરેખર કોઈ દોષી હોય તો બ્રાહ્મણ કે વાણિયા આદિવાસી નહીં, આપણે વાળા. એના માટે ફરિયાની વાળ હાર વેડ્યા, લગ્ન આવ્યું, ભૈરવ સુરાન તો ભેગા નહીં થયા. આ મમ્મદ ગોરી ઠેર આવી ગયો, સોમનાથ તો આપણે વાળા જુદા રે. આમાં આપણે પત્તર ઠોકીને બીજું ક્ષત્રિયોની સાકાર ક્ષત્રિયોની વ્યાખ્યા મને કોઈ સમજાવે? ઉભો થઈ, ક્ષત્રિયો કોને કહેવાય? સાહેબ ક્ષત્રિય નું કોઈ બોર્ડ હોતું નથી. ક્ષત્રિય કોઈ દરમ નહીં કે હું બાપુ છું, તારા વ્યવહાર થી નક્કી થઈ જાય તું બાપુ છે. રાજભાઈ ઘેર બેઠા બેઠા તાળી પીએ અને કે નુંજલા આ ગિલાસ તારો તે કહો પીવાય, તાળી પીવાય ને એના ઘરનું પાણી થકે આના તારું પાણી નહીં પીવાય. આના ખોબરો બંધ કરો. આ આપણી કુળ ભવાની આપણી માતા આજે ક્ષત્રિયોના પડખામ બેઠી છે, પણ તમારે એને ઉજાગર કરવી નથી. આ નોરતો આવ્યો ને એ કોઈ અન્ય સમાજ માટે નોરતો નથી આવ્યો. આ નવરાત્રિના દિવસો માત્ર ક્ષત્રિયોને શક્તિ સંગ્રહિત કરવા માટે આવ્યા.
एक दंत कथा नहीं पण सत्य कथा तमने कहो चौहान कुल मा जन्मेलो वेरीसाल जी ठाकोर ए चौहान कुल मा हतो 24 साखो चौहानोनी चार भुजाळो चौहान के ने कहजे हमना भाई प्रभा जी कीधु मार मार करतो परमार ए परमार नो हाथ हूं थाय छे बीजा ने मारजो पोताने नहीं एटले परमार अने चार भुजाळो चौहान अग्निकुंड मांथी पहला थयो ने ने हाथा पर भालो देन कीधु કે દુશ્મન નો શ્વાસ આપણા લગી નહીં આવે એટલે ભાલો રાખ એટલે પૃથ્વીરાજ ચૌહાણે હોળવાર મમત ભરી પાછો કાઢ્યો મિત્રો આપણે આપણા વડવાઓને યાદ કરવાની જરૂર છે નહીં કે અંગ્રેજોની વાતો આપણે શીખવા મજા નથી બાધીજી મહારાજ એ વાઘા બધાના થોડો હતા તો એકલા બાધીજી લડવા ગયા બાકીના શું કરતા હતા બાકીના જોનમાં ગયેલા દારૂ પીને હુઈ ગયેલા આ બીજા ખાવા પડ્યા આ ભાતીજી કહી જાય હોધવામ પડ્યા હોય તો ભાતીજી મર્યા નહીં હોત તો બીજો હાથ છે મી અમારે નોખતા અને મિત્રો ઇતિહાસ એમ કે છે કે આ ધરતી ઉપર અપના પાવાગઢની ધરતી ઉપર પતે રાવલ થયા અને પતે રાવલે ક્યારેય પણ માં ભગવતી નું અપમાન નહોતું કરી નહોતી નજર બતાવી એ અંગ્રેજોના ઇતિહાસકારો ઊંધો ઇતિહાસ લખ્યો અને આપણે વાળે ગરબો બનાવી દીધો પતે રાવલે ક્યારેય દોલત નહોતી બગાડી સાહેબ ઇતિહાસ કે છે પૃથ્વીરાજ રાસો નામના પુસ્તકમાં લખેલું છે આપણે કોઈની વાત કહેવાથી આપણે સમજી ગયા આ રાજકારણની સભા નથી આ કોઈ ભાજપ કોંગ્રેસની સભા નથી આ સભા છે આજનો સુતેલો ક્ષત્રિય પોતાની અવસ્થાન જાગૃત થાય જાગૃત ક્યારે થવાય એક નિયમ પકડો કોઈ પણ જાતનો એક નિયમ ક્ષત્રિયના માથા ઉપર હોવો જોઈએ તો ક્ષત્રિય કહેવાય આપણે ખાવા માટે પેદા નથી થયા જગત ને જીવડાવવા માટે પેદા થયા છે આપણા ભરોસે વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર આ બધા આપણા ભરોસે છે આપણે બધા સમાજનું સન્માન કર્યું છે સાહેબ બ્રાહ્મણો આપણને વિદ્યા આપીને એના માટે આપી પોતાના મારવા માટે આપી આપણે વાળો હજી પણ હમણાં ભાઈ પ્રભાસીએ કીધું ને આ સાપો બાંધો કોને અધિકાર છે હમણાં તો બધા બાંધે વાદી વાઘરી બધા સાપો બાંધીને ભરઘોડામાં નીકળે કોઈને અધિકાર નથી જે સમાજે માથું આવ્યું ને એને અધિકાર છે સાફો બાંધવા મિલન નહીં આ ધરતી ઉપર કરોડો ક્ષત્રિયોને સતાડીએ અગ્નિમાં પડતું મેળવ્યું છે ધર્મ બચાવવા માટે સાહેબ એક દીકરી માટે સૌરાષ્ટ્રની ધરતી ઉપર વંથલીના ખેતોજી મકવાણા જેમ ભાતીજી માથા ઉપર માથા વગર લેલા એમ ખેતોજી મકવાણા માથા વગર લેલા હતા અને સાહેબ 700 દીકરીઓ જોહર કરી અને આપણે બધા જીવતા હોય ને એ દીકરીઓ જે કુંવારી દીકરીઓ મળીઓ ને અગ્નિમાં એની હવા ચાલે છે એટલે આપણે જીવતા છીએ આ નહીં કે ઓક્સિજન અમનો આવ્યા પછી જીવીએ એનો ઓક્સિજન ચાલે છે અને મારી તમને વિનંતી છે હું ભજનમાં આવ્યો હોય ગમે તો આવ્યો તું બેઠો મારી ચિંતા છે બાકીના બધા નકલી લાગણી કરે આ સમજી લો કોઈ મત માટે બોલે કોઈ ધર્મ માટે કોઈ પેલી દીક્ષા લેવા હાર બોલતા હોય હું આ મારે મને કોઈ સ્વાદ મારો સ્વાદ એક છે આપણા સમાજમાં એક રાક્ષસ ને કાઢો એક જ પડ્યો છે વ્યસન સાહેબ મારું આખું ગામ દારૂ રહ્યું કોઈ એમ કે ગુંદીમાં કોઈ માર ખાધા વગર પાછો ને આવે એવું ગામ હતું મને કોને દીક્ષા આવી મહારાજ બેઠા છે ને બ્રાહ્મણ હોય અમારા આખા અડાજાના ભૂદેવ અમારે ગુંદીમાં રહેતા એમણે આદેશ કરેલો કે ક્ષત્રિય વ્યસન ને ક્ષત્રિય નહીં કહેવાય અને જે ક્ષત્રિય બીજે હાથે સાફો બોની કૂદે ને એના લોહીમાં ડીએનએ કરાવો એનો ટેસ્ટ કરાવો ક્ષત્રિય નો આપણે નાચવાનું છે આખી દુનિયા આપણે નાચવાની આપણે વાળો નાચે આપણી દીકરી નાચે તો સાહેબ એના લોહીમાં ફેર ચાપ સમજી લેજો અને મારી વિનંતી છે જેમ તમે અનાથમાં બિયારણ ને ક્વોલિટી આપો અલગ હાઇબ્રિડ બિયારણ અલગ રહે છે એક પણ ભેદ થવા દો છો તમે ડોંગર રોપતા કોદરો જોઈ તો તરત કાઢી નાખો કે ભાઈ કોદરો અંદર નહીં જોઈએ તો તમારા વ્યવહારમાં બીજું કેમ આવે આપણા વ્યવહારમાં અન્ય સમાજની કોઈ પણ પદ્ધતિ નહીં દાખલ થવી જોઈએ આપણા વડીલ બેઠા હોય અને આપણે રામ રામ નહીં કરીએ અને બીજાને પગે લાગે આટલા નહીં અહીં પગે લાગો બાપાને પગે લાગો ગમના વડીલોને પગલા આપની પરંપરા છે
અને મિત્રો એટલે માટે મારી વિનંતી છે કે પૂરા હિન્દુસ્તાનમાં અંગ્રેજો નહીં યુરોપથી મહિને બધા નાપણા વાળા એવું કે મહાભારત એટલે હું મહાભારત એટલે ચોપડો બોલો મહાભારત એટલે હું આ બધાને પૂછું ઉભા એટલા મહારાજને હું મહાભારત એટલે હું મહાભારત એટલે આ પેલો કોનોનો ભરેલો ચોપડો નહીં મહાભારત એટલે ચીન અફઘાનિસ્તાન કઝિકસ્તાનથી યુરોપ અને અમેરિકા આ બધા દેશો ભારતના ખંડિયા રાજા હતા એને મહાભારત કે આ ચોપડો જે મહાભારત ગ્રંથ છે ને એ મહાભારત નહીં રાણી કઈ 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 ના હતા એ કઝિકસ્તાન ના હતા ભગવાન રામના મોટી મા ઇન્ડોનેશિયાના હતા આ આપણો ઇતિહાસ કે છે અને હમણે લુખાવા આવેલા એવું કે છે કે આ ભગવાન અયોધ્યા જન્મ્યા નહોતા તારા બાપનો રિપોર્ટ માનવાનો અમારા બાપ દાદા હે ઘણા બેઠેલા ગાયો વેચવા વાળા આપણા કોરિયાનથી ગાય વેચે ત્યાં લગી ફળિયા વાળો બોલ્યો અને હેના ક્ષત્રિય આ વેમ કાઢી નાખો આપણી પોતાની જવાબદારી છે ક્ષત્રિયોની ગાયોને બચાવવાની બીજા કોઈ સમાજની જવાબદારી નથી સાહેબ એટલે ભાતીજી માતવાળી સમાજને આ ભાતીજી કે ઘોડા નહોતા ગોગાદેવ એ અમારા ચૌહાણપુર નો ગોગાદેવ જેનું નામ સજ્જનસિંહ બાપુ હતું મમત ઘોરી આવ્યો મમત ગજની સોમનાથમાં લડવા ગયો માત્ર 700 સૈનિકો લઈ અને હવાથી હાથ લગી લડ્યા માથું પડી ગયું ગોગા બાપા પડ્યા નહીં મુસલમાનોને મારતા 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 7000 મુસલમાનોને ત્યાં માર્યા ગોગાની પાદરમાં અને એમણે સદાશિવ બાપુ આવીને કીધું બાપુ હવે ક્ષમા કરો અમે તમારું વેળ વારીશું સાહેબ ચૌહાણ ઓરિજિનલ હોય તો મિયાના ઘરનું પાણી ના પીએ ચૌહાણ છે અને આખા હિન્દુસ્તાનમાં જેને કહેવાય કે નિષ્કલંકી ચૌહાણ બધા કુળમાંથી કન્યા મિયા લઈ ગયા પરમાર હોય બીજો હોય સોલંકી બધામાંથી કન્યાઓ ગઈ એટલી ચૌહાણની કન્યા ક્યારે મુસલમાન લઈ જતો નથી સાહેબ અને એના ઇતિહાસ છે વિરમદેવસિંહને કીધું દિલ્હીના બાદશાહે કે બાપુ મારે મારી દીકરી તમને આપવી છે ત્યારે એ વિરમદેવસિંહ બોલ્યા હતા કે હું તો કોનો ભાણેજ છું કોનો કીધો હું રાજસ્થાનની ધરતીનો ભાણેજ છું તારા મિયાની મીમડી મારા ભાઈણેના શોભે તો એના કરતા કૂતરી ભલી આ કેવો આપણો રાજ શિવાજીને બધી મુસલમાનની દીકરી લઈને ગયા ને એટલે આપણા વાળાને એવું હતું કે શિવાજી ખુશ થઈ જશે શિવાજી કીધું આ કોણ છે એટલે સુબાની દીકરીઓ કેમ લાયા તો કે આપણા દરબારમાં આખી શિવાજી મહારાજ આ ધરતીનો સપૂત એદારે બોલ્યો દીકરી ગમે તે ધર્મની હોય હું શિવાજી છું ક્ષત્રિય છું અને એ ક્ષત્રિય હોવાના કારણે આ મારી બેન છે મારી દીકરી છે પાછા મૂકી આવો સાહેબ આપણી પરંપરા છે અને આપણે સરેડો ગાય તો નિસ્કો કરીએ આ આપણી પરંપરા છે ડીજે ભાંગ અહીં જેટલા આ બેઠેલા બધા મારી વિનંતી છે અને બધા હું તો હાથ ખેરી શપથ લઈયા આપણા સમાજના ડીજે ભાંગ આપણે વાળા લાયો તો ડીજે વેચી દો પૈસા કમાવા માટે સમાજને વેચવો નથી કબૂલ છે બધાને બોલો હું તો હાથ કરે બધા ઉના દાદા ડીજે ઓની કે બધા બે હાથ ઊંચા કરો બોલો આશાપુરા હર હર મહાન આપણા સમાજના ડીજે બાન અને લાવીને નાથ બાર મેલો એના એના ઘરમાં આપણો વ્યવહાર નહીં કોઈ ડીજે ડિસ્કો નહીં ગરબાનો માળો ડીજે લાવો ગરબાનો માળો ડિસ્કો નહીં ડીજે ફરજિયાત બંધ માત્ર આજના પ્રસંગમાં અધિક નહીં કરતા મારે ખંડોલી જવાનું છે અને હાજી છોટા ઉદયપુર જવાનું છે પણ મિત્રો સમાજમાં ભાષણ સાંભળ્યા પછી જપો ખંચેરી ઘેર જો ગમે તે વ્રત લઈને જઈજો અને આવતા સમયમાં સાફા અહીં બાંધવાના નહીં ઘરેથી સાફા બાંધીને ફરજિયાત આવવાનું કોઈ અહીં સાફા બાંધવા ઘોડે માથે આવવું નહીં બીજું પોતાના ઘરને ધર્મ પત્નીને જાતે આવતા સમય લઈ આવવાનું 15 વર્ષથી 16 વર્ષની દીકરી હોય 20 વર્ષની એ દીકરીને ફરજિયાત લાવવાની છે આ સમાજને પરિવર્તન આમ નહીં આવે આ કોઈની કથા આપણે કોઈનો ઇતિહાસ સાંભળવો નથી ઇતિહાસ તો આપણા રાજપૂતોના ધરતી ઉપર પડ્યો છે એ પરમાર હોય સોલંકી હોય વાળા હોય ચાલા હોય ચૌહાણ હોય આ ઇતિહાસ આપણી પાસે પડ્યા પણ આપણે પૂછું નથી મા દેવીય વાળા સોલંકી આપણા દાદા અહીં કેમ આવેલા પૂછો કોઈ ગજાપુરમ તો કયા તો કહેવાય તો તમે કેમ અહીં આવ્યા આ ગુંદી વાળા તૈથી અહીં કેમ આવ્યા આ ઇતિહાસ તો પૂછો
પોતાનો ઇતિહાસ જ્યાં લગી ખબર નહીં હોય ત્યાં લગી મારો વિકાસ નહીં કરી શકે. એટલા માટે પહેલા પહેલા અહીં બેઠેલા બધા પોત પોતાના ઘરમાં, જેટલા જણા આવ્યા એટલા ઘરમાં ચૂટકી ને મસાલો દારૂ ત્યાગી દો. પહેલા નંબરના ચૂટકી ને મસાલો અને પછી દારૂ છૂટશે કે નહીં બોલો. હાથ ઊંચા કરો બધા મેલ્યા નહીં બેઠા એ બધા બીજા તો બીતા બીતા આમ આમ કરે હા હું કરે બોલો. બધા મંજૂર સાહેબ ઉભા હો પેલા પત્ર વાળા હો ક્ષત્રિય માટે પ્રતિજ્ઞા લેવાની. આ કોઈ રાજકારણી મીટિંગ નથી મિત્રો. અને એટલા માટે બધા આજથી પ્રતિજ્ઞા કરે આપણા ઘર કુળ કુટુંબમાં ઊંચા હાથ કરો બે બોલો કાલિકા. તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. મારે બીજા બે પ્રોગ્રામમાં જવાનું છે. સાંજે છોટા ઉદયપુર પ્રોગ્રામ છે 5:30 થાય એટલે હું તમારી વચ્ચેથી રજા લેવાનો છું. આના માધ્યમથી મહેશભાઈને આ તો રેલીમાં આવું મહેશભાઈને એમના આખી ટીમને આ મહેશભાઈને આમ વાયા વાયા આ માસ્ટરીઓ કરે હું આને ખબર નહીં શિવાજી આટલા હતા એમ એનો આ છે. શિવાજી આટલા ઊંચા નહોતા. આ મહેશ માસ્ટરને અમુક લોકો એવું કે ભાંગ કર અહીં આમંત્રણ આલ અહીં આમંત્રણ ના પાડ્યું. અમે અમારો સમાજ લઈને બેઠા હતા અને સાહેબ બધા સમાજ સંગઠન કરે બધા સમાજ સંગઠિત થતા હોય તો આપણને હું લેવા બેઠું. હે કોઈને નીચને પગે લાગો તો આપણે વાળા પગે લાગો ને. ડેપ્યુટી સરપંચની ચૂંટણી એ ઓરડી ચૂંટણી હોય આપણે વાળા બીજા સમાજ તલવારો કે આપણા વાળો તો હોય ચૂંટણી પહેલાની રિઝર્વ સીટ અનામત સીટ આપજો. આદિવાસીની સીટ હોય આપણે વાળા બે ભાગમાં સર જમણે સર. આ બંધ કરો. અને ક્યારે પણ આ વિધાનસભા અલગ પડે તો કોઈ આદિવાસી સીટ નથી દેવાની એ ચિંતા નહીં કરતા. એ આપણી બહુમતી છે. આખો તાલુકો ક્ષત્રિયોની ધરતી છે. પણ મારી વિનંતી છે હું મહેનત જે કરું છું ને એકલા રાજકારણ માટે નહીં હું સમાજ માટે કહું છું. થાય આપણા ઘરમાં ફરી તારા દે થાય આપણા ઘરમાં પછી મિનર દે થાય. પણ ક્યારે થાય આ મિનર દેવા ખોડ લેવા જાય ચૂટકી ખાતા ખાતા જાય તે ભાથીજી પેદા થશે. હે ભાથીજી પેદા નહીં થાય એની જવાબદારી આપણી બધાની. આપણા ઘરમાં કમસે કમ વ્યસન બંધ થાય ને તો દુનિયાને આપણે કહી શકીએ. સાહેબ મારા ઘરનું છોરું ગલ્લા ઉપર પોણની પિચકારી મારતું હોય અને આ ભાષણ થાય મારતી તો આ ઘર પછી ઉઠી પડે કે બંધ કરો ભાઈ તમારું થોડું દારૂ પીતે. સાહેબ મારા ઘરમાં ચા નહીં પીવે કોઈ એ ઇતિહાસ છે. અને એટલા માટે કહીએ સમાજને કે આ દશેરાનું પૂજન જે છે આ પહેલો એવો મેળાવડો થયો છે. આખા આયોજન કમિટીને ફરી વાર ધન્યવાદ આપું. ક્યારે પણ મારી જરૂર પડે અડધી રાતે મને કહેજો ગમે તે સમય ભાતીજી મોડા પડે હું વહેલો આવી જાય તલવાર લઈ. મારું નામ પડે ને ગાયો ખાવાવાળા આજે કંપે અને આજે જય શ્રી રામ બોલવું પડે. તો સાહેબ કયા કારણે બોલે ખબર તમે બધાએ ધારાસભ્ય બનાવેલો એટલે આ બીજા કોઈ ભારત બીજા ખંડમાં નહોતા આવ્યા. અહીં બેઠા એમણે મને આશીર્વાદ આપેલો અને એની તાકાત છે કે આ ગોગમારી બજાર વચ્ચે મેં મિયાને કીધું તારી સાદર ના ઓળું ગોગમારી બજાર વચ્ચે કીધું છું. અને ગોગમાના ક્ષત્રિય આદિવાસીઓ ગમે તે સમાજ એમણે ધારાસભ્ય બનાવેલો અને એની ખુમારી છે. આજના પ્રસંગમાં અધિક નહીં કહેતા ફરી વાર એક વાર જે બોલી મારી વાતને માનીને વિરામ આલું. આ ઉભા એમને હાથ ઊંચા કરેલા નહીં શિવરાજસિંહ નતો કહ્યું એ ભોણ પર વધારે બીમારી છે એટલો કહી દો વિજય નો છોકરો એટલે હું તો વાત કરજો બોલો હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર ફતેસિંહ બાપુનો. હવે હું આપણા ભૂદેવને કહીશ કે પૂજા વિધિ ચાલુ કરે. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. અતઃ શસ્ત્ર પૂજન નિમિત્તં મહામા ભગવતી જગદંબિકા નમસ્કારં સમર્પયામિ.
હવે આપણે કોઈ પણ જાતનું આગળ કોઈ જ્ઞાન આપવાની જરૂર નથી, કેમ કે તમારા સમાજ સંપ્રદાય અને મારે જે કહેવું હતું એ આ બધા તમારા વડીલોએ અહીંયા કહી દીધું છે, એટલે આપણે કોઈ હવે આગળ વાત નહીં કરીએ, સીધો પૂજાનો પ્રારંભ કરીએ છીએ. દરેક જણે પડિયાની અંદર પાણી છે લેવાનું છે, આંગળી બોરીને નહીં પણ ફૂલ બોરવાનું, પાણી લેવાનું જમણા હાથની હથોડીમાં ત્રણ વખત ડીપો ડીપો પી લેવાનું છે. ઓમ રંગેશવાય નમઃ, ઓમ રમ નારાયણાય નમઃ, ઓમ રમ માધવાય નમઃ. ચોથી વખત હાથ ધોઈ નાખવાના ફૂલના છાંટા નાખીને અને એ ફૂલ બહાર નાખી દો, એને પૂજામાં લેવાનું નથી. ગોવિંદ ઇતિ સ્થિયો વૃક્ષાલિયમ નમો નમઃ પ્રત્યર્ધમ પ્રતિગૃહીયતમ. હવે હાથની અંદર બે દાણા ચોખા પકડવાના, ચોખા ઓછા છે બે દાણા જ લેજો ભાઈ. બધાને ભગવાનને નમસ્કાર કરવાના છે, તમારે દરેક દેવતાને નમસ્કાર કરતા કરતા મનની અંદર એવી ભાવના કરવાની છે કે હે માં ભગવતી, હે જગતના દેવો, અમને તન મન અને ધન સહિત દરેક પ્રકારે સમૃદ્ધ બનાવજો, અમારા વંશને અમારા કુળને શસ્ત્ર ને સ્તુત્ર અને ધાર્મિક રીતે ઉપાડવાની અવધાર્ય શક્તિ આપજો, જેથી અમારું કુળ ઉજ્જવળ બને. આંખો બંધ કરી રાખવાની છે. ઓમ શ્રી નમઃ ગણાધિપતિએ નમઃ, શ્રી પરમાટી ગુરુ નમઃ, શ્રી તદેવતા પરમશ્રી ગ્રામ દેવતા પરમશ્રી કુલ દેવતા પરમ નમઃ, શ્રી સ્થાન દેવતા પરમશ્રી વાલી અન્ય કૃપા પર નમઃ, સત્ય પરંદ્ર પર નમઃ, શ્રી લક્ષ્મી નારાયણ નમઃ, શ્રી મોહમસ પર પ્રભ નમઃ, માધુર પુત્ર ચરણ પર પ્રભ નમઃ, પર ગોમી ગાય નમઃ, શ્રી ગુરુ પર નમઃ, પરમ ગુરુ પર નમઃ, પર પર ગુરુ પર નમઃ, પર પ્રભ ગુરુ પર નમઃ, સર્વે પ્રદેવ પર નમઃ, સર્વે પ્રદેવ બ્રાહ્મણ પર નમઃ, હેતર કર્મ પ્રદાન દેવી પર નમઃ, રાજરાજેશ્વરી ખડગ ધારિણી દેવી નમઃ. નમસ્કારમ સર્વયામી, આપણી તલવાર ની ઉપર મૂકી દેવાના ફૂલ ચોખા. આ પૃથ્વી ક્ષત્રિયો ની આભારી છે અને આ પૃથ્વી ને તમારે પગે લાગવાનું છે. નમસ્કાર કરીને બે દાણા ચોખા જમીન ઉપર મૂકો,